ઉપયોગમાં આવશે. પહેલામાં કહ્યું છે કે ભાઈ ઉદાહરણ 11.4 છે, એમાં કહ્યું છે 5.4 × 10^6 ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 ની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના દડાને દોરલી તરંગ લંબાઈ કેટલી? સિમ્પલ ક્વેશ્ચન, એમાં બોલો. હા, તો વેગ આપ્યો છે ને, વેગ કેટલો છે? 5.4 × 10^6 મીટર પર સેકન્ડ. અને ઇલેક્ટ્રોન નું દળ તો આપણને ખ્યાલ હોય, 9.1 × 10^-31 કેજી છે. ઠીક છે, એક રિલેશન અહીંયા લખ્યું, બીજામાં આપણે અહીંયા જ લખી દઈએ છીએ. બીમાં વેગ આપ્યો છે 30 મીટર પર સેકન્ડ અને દડાનું દળ છે 0.150 kg. આ રિલેશન આવી ગયું. હવે તમારી સામે પહેલું તો લેમડા બરાબર લેમડા ઇલેક્ટ્રોન બરાબર h/p ના બદલે mv કરી દઈએ. હવે તમારી સામે ઇક્વેશન હોય તો ડેટા મૂકતા જાઓ. 6.62 × 10^-34 m ની કિંમત 9.1 × 10^-31 અને વેગની કિંમત 5.4 × 10^6. આની કેલ્ક્યુલેશન લેમડા ઈ ચેક કરી લો, ત્યાં સુધી બાજુમાં લખી દઉં છું. લેમડા બરાબર આના માટે થશે h/mv. આ બોલ માટે છે એટલે બી સિમ્બોલ રાખ્યો છે. એચ ના બદલે 6.62 × 10^-34 એમ ની કિંમત, એમ ની કિંમત 0.150 થાય, 0.150. અને વેલોસિટી ની કિંમત, ઓકે, વેલોસિટી થશે 30. લેમડા બોલ જે પણ વેલ્યુ હોય એ મને બંનેની ગણતરી કરી કહી દો કેટલા મીટર થાય છે. −1.47 × 10^-1